ચલાલા સાંઈ મંદિર ખાતે 28મા સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું। ચલાલા સાંઈ મંદિર આયોજિત 28મા સમુલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સરકારશ્રીની સૂચના મુજબ સમુલગ્ન યોજાયા હતા। આ સમુલગ્નનું આયોજન ઘણા લાંબા સમય બાદ કરવામાં આવ્યું હોય લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો હતો, ત્યારે ચલાલાના સાંઈ મંદિર ખાતે આયોજિત લલિત દાદા દ્વારા દર વર્ષે રાખવામાં આવતું હોય છે। સમુલગ્નમાં લલિત દાદા શાસ્ત્રી, રાજુભાઈ જાની, ધર્મેશભાઈ જાની, અશોકભાઈ કાકડિયા, મૌલિકભાઈ રૂરાણી, પિયુષભાઈ, અશ્વિનભાઈ મિસ્ત્રી, સલીમભાઈ ચૌહાણ, ગોવિંદભાઈ નગવાડિયા વગેરે ભક્તજનો તેમજ વિરોધ પક્ષના નેતા રાજભાઈ ધાદલ, શહેર કોંગ્રેસના પ્રમુખ વિશાલભાઈ માલવિયા, અર્જુનભાઈ કાકડિયા, સદસ્ય ચંદુભાઈ વાળા વગેરે હાજર રહ્યા। નાથ ભગવાન કી જય। આજરોજ હરમ રિવા વર્ષની બંધેમ 28મા સમૂહલગ્નનું આયોજન જે કરેલું, એમાં આ વખતે કોવિડની મહામારીને લીધે સોશિયલ ડિસ્ટન્સ સાથે જે 12 કન્યાઓના લગ્નવિધિ આપણે કરી છે, પણ સરકારની ગાઈડલાઇન્સ મુજબ આપણે લગ્નના મંડપ પણ સોશિયલ ડિસ્ટન્સ પ્રમાણે વચ્ચે 15-15, 20-20 ફૂટના ગાળા પ્રમાણે રાખ્યા છે, અને સરકારના આદેશ મુજબ જમણવારની અંદર પણ સોશિયલ ડિસ્ટન્સ રાખી અને મર્યાદિત માણસોનો જમણવાર પણ આપણે રાખેલો હતો, અને ગરીબ પરિવારની કન્યાઓને આર્થિક જે પરિવાર હોય એ બધાને એક લગ્નનો સમય અને દીકરીનો આવ્યો હોય એ ટાઈમે લગ્ન એના થઈ જાય એ માટે આપણે જે આ સમૂહ લગ્નનું એક આયોજન કર્યું છે, એમાં દાતાશ્રીઓ તરફથી, અન્ય સાંઈ ભક્તો તરફથી જે સહયોગ મળ્યો એ બદલ આપણે આ કાર્ય પરિપૂર્ણ કરી શકાશે। બોલીએ શ્રી સાંઈનાથ ભગવાન કી જય। કૌશિકગીરી ગોસ્વામી, સાંઈધામ સાવરકુંડલાથી આવું છું। અત્યારે ચલાલાની અંદર સાંઈધામ દ્વારા ખૂબ જ સરસ મજાનો દર વર્ષે ગરીબ દીકરીઓના માટે આ લગ્નોત્સવ થાય છે, અને જે ખૂબ જ સરાહનીય છે। ખરેખર આર્થિક રીતે પછાતું હોય અને એના માટે ઘરે આંગણે આવો પ્રસંગ કરવો એ ખૂબ જ કપરું હોય છે, અને આવા પરિવાર માટે સાંઈધામ દ્વારા ખરેખર સાંઈ ચિંધા માર્ગે એક સેવાનું કાર્ય થાય છે, જે ખૂબ જ સરસ છે। દર વર્ષે ખૂબ જ સરસ આ મંદિરના સંચાલક પૂજારી શ્રી રાજુભાઈ જાની પણ, જેઓ પોતે કથા કરીને દીકરીઓ માટે કરિયાવર એકત્રિત કરી અને દર વર્ષે ખૂબ જ સરસ આ કામ કરે છે, અને ખૂબ જ ભગવાનના સાનિધ્યની અંદર, સાંઈનાથ મહારાજના સાનિધ્યની અંદર આ દીકરીઓ છે એ પોતાના નવા જીવનની અંદર પ્રવેશ કરે છે, અને ત્યારે ખરેખર ઈશ્વરના આશીર્વાદ સાથે આ કામ ખૂબ સફળ રીતે થાય છે, અને ખાસ અભિનંદન આ ટીમને આપવા જોઈએ, અહીંના ખાસ દરેક સેવકોને, કે આ વર્ષે કોરોના મહામારીને કારણે જે ઘણી બધી અગવડતાઓ છે એની નીચે પણ એણે સગવડતા ઊભી કરીને ખૂબ જ તમામ સરકારી આદેશોનું પાલન કરીને તેઓએ આ પ્રસંગ છે એને અત્રે ખૂબ સરસ રીતે ઉજાગર કર્યો છે, એ બદલ એમને હું બધાને મારો હૃદયનો રાજીપો વ્યક્ત કરું છું, અને સાંઈનાથ મહારાજના ચરણોની અંદર એમને ખૂબ ખૂબ શક્તિ આપે ભગવાન એવી પ્રાર્થના કરું છું। જય સાંઈનાથ। મારું નામ યશ્વી છે, હું સુરતથી આવું છું, અને મને આ સમૂહ લગ્ન બહુ જ પસંદ આવ્યા છે, બસ, અને આ બહુ જ સારું કાર્ય કર્યું છે, અને તમારા માટે અમે આભાર માનવી છે। મારું નામ અલ્પેશ છે, હું સરખાથી આવું છું, અને અમે અહીંયા સાંઈનાથ સેવા મંડળ ટ્રસ્ટની અંદર જે આ લગ્ન મહોત્સવ છે એની અંદર જોડાયેલા છીએ, અને અહીંનું કામ અમને ખૂબ જ સરસ અને ખૂબ જ ઉમદા એવું કાર્ય લાગ્યું છે, કારણ કે અહીંયા સોશિયલ જે સરકારશ્રીની ગાઈડલાઇન મુજબ બહુ સારામાં સારી ગાઈડલાઇન મુજબ છે, ને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરી અને ખૂબ જ સારી એવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જે કોઈ વ્યક્તિઓને તકલીફ ન થાય, અને ખૂબ જ સારી એવી ફેસિલિટી જેને કહેવાય કે જે ઓછા સમયની અંદર અને ખૂબ જ ઝડપીપૂર્વક અને બહુ સારી રીતે અહીંયા કામ બતાવ્યું છે, એટલે એના માટે અમને ખૂબ આજે આનંદ છે, બહુ